विद्यार्थी मित्रों, आपणे लास्ट पीरियड अंदर धोरण 12 इंग्लिश नी अंदर यूनिट नंबर 3 रीट 1 मैनेजर स्ट्रेस सीखी रहा था। आपणे हवे आगळ पाठ जोईशुं, पेज नंबर 28 जो। अने आपणे लास्ट में ये बात करी थी कि आपणुं जे मन छे, आपणी जे लागणीओ छे, ए बन्ने क्रिया प्रतिक्रिया करे छे। अने एनु बेस्ट उदाहरण छे परीक्षा वखतनो डर। योर मेंटल कैपेसिटी हेज हेल्प यू रिटेन वॉट यू हैव रिवाइज। तमारी मानसिक क्षमता तमने परीक्षा में तमे जे पण तैयार करी होय ए फरीथी प्राप्त करवामां हेल्प करे छे। तमे एग्जाम में जे लखो छो एमां तमने हेल्प कोण करे ए याद करवामां तमारुं माइंड हेल्प करे छे। माइंड हेल्प्स यू टू रिमेम्बर वॉट यू हैव प्रिपेर्ड। यू नो योर स्टफ बट वेन यू एंटर एग्जाम। पण तमे ज्यारे एग्जामनी अंदर क्लासमां जाओ छो त्यारे मेंटली तमे बहु सरस तैयारी करी छे, पण तमे ज्यारे क्लासमां जाओ छो एंड स्टार्ट गेटिंग इमोशनल, तमे इमोशनल થઈ જાઓ છો। ઇમોશનલ મતલબ શું થાય? તમારી જે લાગણીઓ છે બરાબર એ તમને ડરાવે છે। યુ બીકમ ઇમોશનલ। ઇમોશનલનો મતલબ શું થાય? ભાવનાત્મક બનવું। કેવા બનવું? ભાવનાત્મક બની જઈએ છીએ આપણે બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલ્યોર। આપણે તૈયારી બહુ સરસ કરી હોય મેન્ટલી, પણ ક્લાસમાં ગયા પછી આપણે ઇમોશનલ બની જઈએ છીએ અને આપણને ડર લાગવા લાગે છે કે મને નહીં આવડે તો, પેપર અઘરું હશે તો, માં સારા માર્ક્સ નહીં આવે તો, બરાબર આ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે। ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ। અને આ થવાથી, ઇમોશનલ બનવાથી તમે જે માહિતી, તમારી જે તૈયારી છે, જે તમે તમારા મગજમાં સ્ટોર કરી હતી, એ બધી માહિતી ભૂલવા લાગો છો ને। ઘણા લોકો ટેન્શનમાં આવી જાય પેપરમાં, બરાબર, તો જે આવડતું એ ભૂલી જાય છે। એનું શું કારણ? કારણ કે એ કેવા બની જાય છે? દે બીકમ ઇમોશનલ બની જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ઇમોશન્સ આપણી લાગણીઓ છે એના પર કંટ્રોલ કરવાનો છે। યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર। તમે જે અંદર માહિતી જે સંગ્રહ કરે તો એ માહિતીની અંદર તમારી લાગણીઓ એ વિઘ્નરૂ બની જાય છે, નડતરૂ બની જાય છે। ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે ક્યારે પણ તમારી જાતને ક્યારે જોઈ છે નીચે આપેલી ક્રિયાપ્રતિક્રિયાઓ? એટલે જે લોકો જ્યારે ઇમોશનલ બની જાય છે તો એ લોકો કેવું વર્તન કરતા હોય છે એ નીચે આપેલું તમે જુઓ। એક, તમે જ્યારે ઇમોશનલ થઈ જાઓ, તમે જ્યારે ટેન્શનમાં આવી જાઓ, તો નીચેમાંથી તમારું તમે આ પ્રકારનું વર્તન કરતા હોય છે। યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ। તમે જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે તમારે અમુક બાબતો પર ધ્યાન ધરવું હોય તો એ કઠિન થઈ જાય છે। એટલે એક ચિત્ત થવું, એક ચિત્ત થઈને એક ધ્યાનથી કામ કરવું, એક ચિત્ત થઈને અભ્યાસ કરવો, એ આપણા માટે કઠિન થઈ જાય છે। જ્યારે આપણે સ્ટ્રેસમાં હોય ત્યારે આપણા માટે એકાગ્ર થઈને કામ કરવું, એક મનથી એક જ ચિત્તથી કામ કરવું, એ અઘરું થઈ જાય છે। યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી। સ્ટ્રેસમાં હોવાથી તમારી જે યાદશક્તિ છે એ વારંવાર તમને દગો દે છે। ફ્રિકવન્ટલી મીન્સ વારંવાર, એટલે સ્ટ્રેસમાં હોવાથી આપણી જે યાદશક્તિ છે એ આપણને દગો દે છે। મીન્સ જ્યારે આપણે યાદ કરવું હોય તો આપણે ભૂલી જઈએ છીએ, કોઈ મોબાઈલ નંબર હોય તો આપણે યાદ ના આવે, કોઈ પાસવર્ડ યાદ ના આવે આપણને। યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ। તમારા મન ઉપર ઘણી બધી બાબતો હોય છે, તમારા મન ઉપર ઘણા બધા વિચારો હોય છે। જે વ્યક્તિ વધારે સ્ટ્રેસમાં હોય એના મનમાં વિચારો વધારે હોય, હિઝ માઇન્ડ ઇઝ ફૂલ ઓફ થોટ્સ। એનું જે મન છે વિચારોથી ભરેલું હોય છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ।
विचारो घना बदा हो कोई एक स्पष्ट विचार पर आई सकते नहीं। इना विचारो घना हो स्पष्ट विचारों होता नहीं। ही हेज मेनी थॉट्स बट ही डजंट हैव अ क्लियर थॉट। इना मन में कोई स्पष्ट विचार होते नहीं अथवा तो कोई स्पष्ट विचार करने तकलीफ पड़े। यू आर ऑफन अनडिसाइडेड धीज डेज। आजना समय में मीन्स आवा समय में तमे जे स्ट्रेस में हो त्यारे तमारा माटे कोई पण निर्णय लेवो होय छे ए अघरो बनी जाय छे। यू केन नॉट टेक डिसीजन वेरी इजीली एंड धीस इज अनटिपिकल फॉर यू। अने आ प्रकारनो स्वभाव आ प्रकारनो वर्तन ए तमारू विपरीत होय छे तमारा स्वभावथी विपरीत होय छे। आवुं पहेला क्यारे बनतुं नहोतुं हवे बने छे जे तमारा स्वभावथी विपरीत होय छे। अनटिपिकल विपरीत स्वभावथी विपरीत। यू मेक लॉन्गर टू डू टास्क देट यू आर एबल टू कम्प्लीट क्वाइट क्विकली बिफोर। स्ट्रेस में तमे ज्यारे हो तो तमने जे कार्य करवामां समय ओछो लागतो तो तमने समय वधारे लागे छे। तमे भूतकाळमां जे कार्य करता था एमां समय ओछो लागतो तो तमने ए काम हवे वधारे समय लागे छे। इट मीन्स यू टेक मोर टाइम टू कम्प्लीट द वर्क। એટલે તમને પહેલાં કરતાં એ કાર્ય કરવામાં સમય વધારે લાગે છે ક્યારે તમે જ્યારે સ્ટ્રેસમાં હો ત્યારે। તો તમે જોયું મિત્રો તમે સ્ટ્રેસમાં છો કે નહીં એ તમે નક્કી કેવી રીતે કરી શકશો તો નીચેના જે ચાર પાંચ પોઈન્ટ છે એ તમારે ચેક કરી લેવાના કે જો તમને તકલીફ પડતી હોય કોઈ નિર્ણય લેવામાં તકલીફ પડતી હોય તમને કામ કરવામાં સમય વધારે લાગતો હોય બરાબર તો તમારો કે તમે સ્ટ્રેસમાં તમે જીવન જીવી રહ્યા છો। યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડઝન્ટ ફિનિશ એની। તમે ઘણા બધા કાર્યો સાથે કરો છો તમે ઘણા બધા કામ કરો છો પણ તમે કોઈ કાર્ય સંપૂર્ણ પૂર્ણ કરતા નથી તમારા બધા જ કામ અધૂરા રહી જાય છે। એટલે સ્ટ્રેસમાં વેન યુ આર ઇન સ્ટ્રેસ યુ ડુ નોટ કમ્પ્લીટ એની વર્ક કમ્પ્લીટલી। ઇફ યસ જો તમારા ઉપરના જે મુદ્દાઓ છે તમારો જવાબ જો યસ આવતો હોય ઉપરના જે મુદ્દાઓ આપણે જોયા એમાં જો તમારો જવાબ યસ આવતો હોય તો દેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ। એની એ બતાવે છે કે તમે માનસિક તણાવમાં છો। ઉપરના જે મુદ્દાઓ આપણે જોયા એમાં જો તમારો જવાબ યસ આવતો હોય તો તમે માનસિક તણાવમાં છે એવી નિશાની બતાવે છે। ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ। તમે જેટલો તમારા સ્ટ્રેસને કંટ્રોલ કરશો એટલી તમારી માનસિક જે ક્ષમતાઓ છે એ સારી રહેશે નુકસાન પામશે નહીં। ઇફ યુ કંટ્રોલ યોર સ્ટ્રેસ યોર મેન્ટલ એબિલિટીઝ તમારી માનસિક ક્ષમતાઓ વિલ નોટ બી અફેક્ટેડ એને અસર થશે નહીં। ઇટ મીન્સ યુ વિલ બી મેન્ટલી સ્ટ્રોંગ જો તમે તમારી જો તમે સ્ટ્રેસને કંટ્રોલ કરશો। ઇફ યુ કંટ્રોલ યોર સ્ટ્રેસ યોર મેન્ટલ એબિલિટીઝ વિલ બી મોર પાવરફુલ। The following exercise will help you build better stress resilience and rebalance yourself in your mental capacity has already started to suffer due to stress. નીચે આપેલી કસરતો નીચે આપેલી એક્સરસાઇઝ એ તમને હેલ્પ કરશે શું કરવામાં તમારા તણાવને કંટ્રોલમાં કરવામાં તમારા સ્ટ્રેસને કંટ્રોલ કરવામાં અને તમારી જાતનું સંતુલન કરવા માટે। ઇટ મીન્સ ધીસ એક્સરસાઇઝ નીચે આપેલી કસરતો દે વિલ હેલ્પ યુ ટુ કંટ્રોલ યોર માઇન્ડ જે તમારા માઇન્ડને કંટ્રોલ કરવામાં હેલ્પ કરશે। તો મિત્રો આપણે બાકીનો જે પાર્ટ છે એ નેક્સ્ટ જે પીરિયડમાં તમારે હોમવર્કમાં આ પાર્ટને ધ્યાનથી વાંચજો। મિત્રો મને આ પાર્ટ બહુ જ ગમે છે મારો ફેવરિટ પાર્ટ છે। આના શબ્દો તમે તૈયાર કરજો આના પ્રશ્નોના જવાબ વાંચજો પાઠનું ભાષાંતર વાંચજો ખ્યાલ ના આવે તો। ઓકે ફ્રેન્ડ્સ સી યુ।